समाचारना प्रायोजक छे सागर ज्वेलर्स। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં શ્રાવણીય જુગાર પૂર બહારમાં 42 સકુનીઓ પોલીસના સકંજામાં। समग्र पोरबंदर जिला में मेघमहेर 1-4 इंच वरसाद। उपलेटा में ट्रिपल तलाक नो मामलो सामे आव्यो। मुस्लिम महिला ने पतिए मार मारी ने काढ़ी मूकी। વાસીઓ મિસ કરી રહ્યા છે લોકમેળાને, સરકારનો નિર્ણય આવકાર્યો। જોઈએ સમાચારો વિગતવાર। પોરબંદરના ચોપાટી મેદાન પર રાજાશાહી વખતથી જન્માષ્ટમીનો લોકમેળો થતો આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કહેરને કારણે આ લોકમેળો મોફુક રહ્યો છે। લગભગ 7-8 દાયકાથી પોરબંદરવાસીઓ લોકમેળાનો આનંદ માણતા હતા, ત્યારે પ્રથમ વર્ષ એવું આવ્યું છે કે જ્યારે લોકમેળાથી લોકો વંચિત રહ્યા છે। જો કે આજે પણ સમગ્ર જિલ્લાવાસીઓ પોરબંદરના લોકમેળાને મિસ કરી રહ્યા છે। જુઓ અમારો ખાસ અહેવાલ। પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો એટલે લગભગ પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો માટે આખા વર્ષનો સૌથી અનેરો ઉત્સવ। લગભગ 5-6 દિવસ માટે આ લોકમેળો થાય છે। આપ જે સ્થળ પર આપણે અત્યારે મોજૂદ છે, ચોપાટીનું આ જે ગ્રાઉન્ડ તમને હાલ જે ખાલી દેખાય છે, આ ગ્રાઉન્ડ પર લોકમેળાનું આયોજન રાજાશાહીના વખતથી થતું હતું। પોરબંદરમાં સૌપ્રથમ લોકમેળાનું આયોજન સુદામા ચોક જે સ્થળ છે સુદામા ચોક ખાતે થતું હતું, પરંતુ લોકો વધુને વધુ મેળામાં આવતા અને જગ્યા ઓછી પડતી, તેના કારણે રાજાશાહીના સમયથી તે મેળો અહીં પોરબંદરના ચોપાટી મેદાન પર સ્થળાંતર કરવામાં આવ્યો હતો। લગભગ સૌરાષ્ટ્રનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ નંબરનો આ લોકમેળો હોય છે અને પોરબંદરવાસીઓ માટે લોકમેળો એટલે ખૂબ જ આનંદનો ઉત્સવ। જો કે હાલ કોરોનાના કહેરને કારણે આ વખતે લોકમેળો મોકૂફ રાખવામાં આવ્યો છે। જો કે આ લોકમેળો મોકૂફ રહેતા પોરબંદર જિલ્લાના મોટા ભાગના લોકો તેને મિસ કરે છે। આવા જ એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે। હિતેનભાઈ, શું કહેશો લોકમેળા વિશે, તમે શું કહેશો? અત્યારે જો આપણે કહી શકીએ તો જે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ખૂબ આવકાર્ય છે, કારણ કે માણસોને જે અત્યારે જાનહાનિનું જોખમ છે એના માટે જે બંધ રાખવામાં આવ્યો છે એ ખૂબ સારી વાત છે। પરંતુ પોરબંદરમાં આટલા વર્ષોની અંદર પહેલીવાર એવું બનશે કે જ્યારે આ મેળો બંધ રહેશે, અને આ જગ્યા ઉપર અત્યારે તમને ઉભવાની જગ્યા ન મળે એટલું બધી ગોઠવણી, એટલું બધું ખૂબ સુંદર આયોજન પોરબંદરમાં થાય છે, જે લગભગ મને એમ છે કે પોરબંદર બીજા નંબરે હશે, જેમાં ખાણીપીણી, અલગ અલગ જાતની રાઇડ્સો અને ગામે ગામ અને વિદેશોથી પણ માણસો અહીં આવીને એની આનંદ માણતા છે, અને એવી એવી વસ્તુઓ હાથ હસ્તકલાની વસ્તુઓ છે જે નાના માણસો પણ લઈને આવે છે, એની પણ ખૂબ અહીં માંગ હોય છે। ત્યારે આજે અમે યુવાધન અને પોરબંદરવાસીઓ તો ઠીક, પણ આજુબાજુના વિસ્તારવાળા પણ કદાચ આ મેળાને આજે મિસ કરશે, મારું આ કહેવું છે।
7 થી 8 દાયકા કરતાં પણ વધુ સમયથી પોરબંદર જિલ્લાવાસીઓ પોરબંદરના લોકમેળાનો આનંદ માણતા હતા. લગભગ એટલા સમય પછી પહેલું વર્ષે હું આવ્યું છે કે જ્યારે લોકમેળો બંધ રહ્યો છે, ત્યારે પોરબંદરના મોટા ભાગના લોકો લોકમેળાને મિસ કરે છે. આવી જ વધુ એક યુવતિ આપણી સાથે છે. શું નામ છે તમારું? આશા પરબતભાઈ વડેદરા. આશા, શું કહેશો મેળા વિશે? આજે કોરોનાના કારણે આ વર્ષે મેળો નથી, લોકો મેળાનો આનંદ નથી માણી શકતા. જન્માષ્ટમીનો ખાસ તહેવાર કે જેનું સૌરાષ્ટ્રમાં ખૂબ મહત્વ છે અને ખાસ કરીને પોરબંદરવાસીઓ માટે જન્માષ્ટમીનું મહત્વ છે, કેમ કે 7મથી લઈ અને લગભગ 6 દિવસ સુધી લોકમેળો થતો હતો, લોકો લોકમેળાનો આનંદ માણતા હતા. આ વર્ષે લોકમેળો નથી, શું કહેશો? એમાં એવું છે, મેળ ગ્રાઉન્ડમાં આવી એટલે બધી જ યાદો તાજા થઈ ગઈ. અહીંયા આવીએ એટલે ચકડોળ, સ્ટોર અને ખાસ કરીને નગરપાલિકાનો સાંસ્કૃતિક કાર્યક્રમ બધું જ નજર સામે આવી ગયું, પણ નથી કોરોનાને લીધે. પણ એક રીતે જોઈએ મિસ બહુ જ થાય છે મેળો, પણ એક રીતે જોઈએ તો સારું છે કે મેળો નથી થતો. જો મેળો થાત તો સ્થિતિ છે એનાથી પણ વધુ બગડત. એવું નથી, મેળો બહુ જ મિસ કરીએ છીએ, પણ આ વખતે મિસ કરીએ છીએ, પણ આવતા વર્ષે જ્યારે મેળો થશે ત્યારે ડબલ મજા લૂંટી લેશું. પોરબંદરવાસીઓ છીએ, પાછા તો નહીં જ પડશું, એટલે અત્યારે તો ઘરે રહો, સેફ રહો. મેળો નથી, ખાસ કરીને લોકો ઘરે રહેવાનું પસંદ કરે છે, તો ઘરે રહીને તમે કઈ એક્ટિવિટી કરશો? મેળો નથી, 6 દિવસ ઘરે કાઢવાના છે, રજાના દિવસો છે, શું એક્ટિવિટી કરશો? ઘરે રહીને તો જેમ લોકડાઉનમાં જુદી જુદી એક્ટિવિટી કરી છે, ફેમિલી સાથે સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, તો આ વખતે પણ એવી જાત જાતની એક્ટિવિટી કરી અને ટાઈમ પસાર કરી લેશું. અને ઇન્ટરનેટના યુગમાં જે મેળો પહેલા થયો હતો તેની યાદો બધી છે એ નિહાળી અને મજા કરશું. જે પહેલા મેળો થયો છે, જે મેળો જીટીપી લાઈવ કરતો હોય, મેળાની યાદો પણ બતાવશું. જીટીપી ઉપર સતત મેળાનું લાઈવ પ્રસારણ આપ જોતા રહેજો, ચેનલ નંબર 983 પર. વધુ એક યુવતી આપણી સાથે જોડાય છે, શું નામ છે તમારું? ડોટિયા મિલી કિશોરભાઈ. મિલી, શું કહેશો મેળા વિશે? પોરબંદરનો મેળો તો આમ જોયે તો સૌરાષ્ટ્રમાં આમ આગોતરો મેળો થાય છે, બધા આવે છે અહીંયા જોવા માટે મેળો, તો પોરબંદરના લોકો માટે તો એ મેળો આગોતરો છે જ અને ખાસ કાર્યક્રમ અહીંયા થતા હોય છે. પરંતુ આ વખતે જો મેળો કરવામાં આવે તો કોરોનાની સ્થિતિ કદાચ વધારે બગડી શકે, તો આપણી સેફટી એમાં જ છે કે મેળો ન થાય. પરંતુ મેળો ન થાય એના માટે આપણે પણ ઘણા પગલાં લેવા જોઈએ અને ઘરે રહીને પણ ઘરની એક્ટિવિટી કરી લેવી જોઈએ. કેટલો મિસ કરો છો મેળાને? મેળો તો હવે કઈ રીતે કહીએ કે બધાને, ખાસ અહીંયા બાળકોથી લઈ અને વૃદ્ધાઓ સુધી બધાને મેળો અતિ વહેલો હોય જ છે. અને ખાસ 6 દિવસો જેમાં અમે મેક્સિમમ ટાઈમ અહીંયા સ્પેન્ડ કરતા હોઈએ છીએ, ચકડોળથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ આગળ કહ્યું એમ બધી વાતો મિસ થાય છે. પણ અત્યારે ખાસ અત્યારે જે આપણી કન્ડિશન છે એ કન્ડિશનમાં મેળો કરવો શક્ય જ નથી, તો જે છે એમાં જ ખુશી માણી લઈએ. મેળો કોરોનાના કહરને કારણે મેળો કરવો યોગ્ય નથી તેવું મંતવ્ય આ યુવતીએ પણ જણાવ્યું. વધુ એક યુવા પત્રકાર પોરબંદરના આપણી સાથે જોડાયા છે, સચિન મડલાણી. સચિન, શું કહેશો મેળા વિશે? તમે તો ખાસ પત્રકાર છો, મેળાનું ખૂબ કવરેજ પણ કર્યું હોય, મેળા વિશે એટલા વર્ષો બાદ પોરબંદરના નાગરિકોએ પ્રથમ વખત એવું વર્ષ જોયું છે, એવા દિવસો જોયા છે કે જ્યારે મેળો નથી અને મેદાન બિલકુલ ખાલી ખમ પડ્યું છે, શું કહેશો? બહુ સાચી વાત છે, મેળો અત્યારે ખૂબ મિસ કરીએ છીએ, કારણ કે 6 દિવસમાં સવારે મિત્રો સાથે આવીએ, કવરેજ કરીએ એ બધી વાત અલગ છે, સાંજે પણ અમે પરિવાર સાથે આવી અને મેળો મારતા હતા. ખાસ કરીને એ વસ્તુ છે કે મેળો નથી થયો, એનાથી સંક્રમણ નહીં ફેલાય એ બહુ સારી વાત છે, પ્રજાને લક્ષી અને આ મેળો રદ કરવામાં આવ્યો છે એ પણ સારી વાત છે. પણ મેળો અત્યારે આપણે મિસ કરીએ છીએ, કારણ કે અત્યારે મેળામાં જે ગયા વખતની વાત કરીએ તો દર વખતે મેળામાં એક નાના સ્ટોરથી માંડી અને જે પાથરણાવાળા હોય અને એક આપણી સંસ્કૃતિ જે ઉજાગર થતી અને લાખો કરોડો રૂપિયાનું જે ટર્નઓવર થતું એ ઠપ થઈ ગયું છે. ખાસ કરીને સંસ્કૃતિ ઉજાગર કરવાની વાત કરી, સંસ્કૃતિ ઉજાગર માટે શું હતું મેળામાં? મેળામાં એ તો સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હતા, લોક સાહિત્યની જે વાતો થતી હતી, પોરબંદરના લોકોને જે પ્લેટફોર્મ મળતું હતું, બીજા નંબરમાં કે જે નાના નાના જે વેપારીઓ છે જે હાથ બનાવટ સ્વદેશી બનાવટ જે બનાવી અને એ યાદો તાજા કરતા હતા, અમે પણ અમે જે વસ્તુ નાનપણમાં જે માણેલી હતી એ પણ અહીંયા જોવા મળતી હતી વેચાણ માટે, તો અહીંયા આપણે બધા મિત્રો સાથે મળીને કહેતા કે આ વસ્તુ આપણે આવી રીતે રમતા અને એ પણ એ વસ્તુ વિસરાઈ ગઈ છે. આભાર સચિનભાઈ. લોકો પોરબંદરના, ખાસ કરીને જિલ્લાના લોકો જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી, ભારતભરમાંથી અને NRI લોકો પણ પોરબંદરમાં મેળો કરવા માટે આવતા હતા. આ વર્ષે મેળો નથી ત્યારે મોટાભાગના લોકો મેળાને મિસ કરે છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. વાદળછાયા વાતાવરણની સાથોસાથ સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ પડ્યો હતો.
વરસાદને પગલે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી। હવામાન વિભાગની આગાહી અનુસાર પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો, તો બીજી તરફ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં પણ ઝરમર વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી, જેમાં પોરબંદર તાલુકામાં 10 મિલીમીટર, રાણાવાવ તાલુકામાં 16 મિલીમીટર અને કુતિયાણા તાલુકામાં 12 મિલીમીટર જેવો વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી 13 તારીખથી 15 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો જિલ્લાના બરડા પંથકમાં પણ સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું હતું, જેમાં હર્ષદ રોડ ઉપર આવેલા ગામોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। વરસાદને લઈને પાકમાં વધુ નુકસાની અંગેની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ હતી, જેમાં પોરબંદરના બરડા પંથકના વિસાવડા, ટુકડા, મિયાણી અને ભાવપરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। લગભગ 1 થી 1.5 ઇંચ જેટલા પડેલા આજના વરસાદને લઈને આ વિસ્તારના ખેડૂતોએ તેના ખેતરોમાં રહેલા મગફળીના પાકમાં નુકસાન થવા અંગેની ભીતિ વ્યક્ત કરી હતી। રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા। વરસાદની જો આગળ વાત કરીએ તો બરડા વિસ્તારના બગવદર પંથકના ગામોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે। દિવસ દરમિયાન લગભગ 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા આ વિસ્તારમાં પણ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે ત્યારે બરડા પંથકના અનેક ગામોમાં આજે મેઘ મહેર જોવા મળી હતી, જેમાં બગવદર, ખાંભોદર, મજીવાણા, કુણવદર, અડવાણા, રામવાવ અને ભારવાળા સહિતના ગામોમાં 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, તો દેગામ અને સીમાણી વચ્ચેના ગામોમાં અંદાજે 3 થી 4 ઇંચ જેવો વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થયા હતા અને ખેતરોમાં ઊભા મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાની ભીતિ પણ સેવાઈ રહી છે। દેવસી કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, બગવદર। હાલ પોરબંદર સમગ્ર જિલ્લામાં મેઘમહેર જાણે મેઘ કહેર બની ગયું હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે, તેના પરિણામે ખેડૂતોનો ખેતી પાક નિષ્ફળ થયો છે। ત્યારે ખેતીવાડી અધિકારીએ આ પાકના સર્વે અંગેની ખાસ માહિતી આપી હતી। ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં વધારે વરસાદ થયો, એક સાથે એને કારણે નદી નાળામાં પૂર અને પરિસ્થિતિ આવી હતી પાણી ભરાઈ જવાની। એના અનુસંધાને આપણે નદી નાળાના કાંઠાના ખેતરો હોય એની અંદર પાક નુકસાન થવાની રજૂઆતો મળી હતી। એના અનુસંધાને આપણે ખેડૂતોના નુકસાન માટે ગ્રામ સેવકોની ટીમ બનાવી અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એની અંદર પોરબંદરનો બરડા વિસ્તારનો સર્વે પૂરો થઈ ગયો છે, રાણાવાની અંદર પણ ઘેડ સિવાયના વિસ્તારનો પૂરો થઈ ગયો છે, કુતિયાણાની અંદર સર્વે ચાલુ હતો દરમિયાન એક વિઘટ વિલંબ થઈ ગયો છે, એક વિઘ્ન આવી ગયું એટલે એ સર્વે થોડો બાકી છે। હવે એના પછી ફરીથી પાછું અત્યારે વરસાદ વચ્ચે આવી ગયો 5મી 3 તારીખે, એટલે વરસાદને કારણે પાણી ભરાયેલા છે, એટલે પાણી થોડુંક ઉતરી જાય અને વરાપ થઈ જાય પછી આપણે જે બાકી રહેલો સર્વે છે એ ફરીથી ચાલુ કરી અને જે ખરેખર નુકસાન થયેલું છે એ તમામ ખેડૂતોનો સર્વે કરી અને આપણે નિયમોસર કાર્યવાહી કરશું। અત્યાર સુધીમાં 6,232 હેક્ટર જેવું સર્વે કરી લીધો, એની અંદર 2,621 હેક્ટર જેવું આપને ચૂકવાપાત્ર નુકસાન જોવા મળેલ છે અને 65 ગામ આવરી લીધા છે। પોરબંદરના બરડા વિસ્તારના અમુક ગામોની અંદર બિલકુલ નુકસાન નથી અને રાણાવાની અંદર પણ એવા ઘણા બધા ગામો છે કે જેની અંદર ખાસ નુકસાન નથી। કુતિયાણા તાલુકાનું જે સર્વે છે એ હવે વરાપ નીકળે ત્યારે આપણે કરી દઈશું ચાલુ। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં એક યુવાન પર છરી વડે હુમલો થયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે। પૈસાની લેતી દેતી મામલે આ હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે। પોરબંદર શહેરમાં ખારવાવાડ વિસ્તારના શહીદ ચોક નજીક રહેતા કમલેશ રામજી કોટિયા નામના યુવાનને પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી થતાં અન્ય કમલેશ નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં કમલેશ કોટિયાને માથાના ભાગે છરી લાગી જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે। અમારું નામ કમલેશ, કમલેશ બપોરના અમે જતા હતા તો એમાં પૈસા વડમાં મસ્કરીમાં ચડી ગયા હતા, તો બપોરના એક ઠાંગરું માર્યું મને, એ વટી પાછળ સાંજ પડી તો સાંજના રાતના આવ્યા અમારી પાસે, રાતના પણ એ પછવાટી આવીને છરી મારી હતી માથામાં બબા પાવલીએ કમલેશ બનાવ બહેનો
નવાપરા સહી ચોક ચોકી પર પૈસાની લેતી દેતી મામલે યુવાન પર છરી વડે હુમલાની આ ઘટનાને લઈ પોલીસે યુવાનનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વીવી બજાર વિસ્તારમાં રહેતા એક યુવાનની પત્ની પૈસા લઈને ઘરેથી નાસી જતા અકળાયેલા આ યુવાને ચીરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે હાલ તો આ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના પેરેડાઇઝ ફુવારા નજીક વીવી બજાર વિસ્તારમાં રહેતા વિજય રમેશ સોલંકી નામના યુવાનની પત્ની ઘરમાંથી રૂપિયા 45,000 રોકડા લઈ નાસી છૂટી હોવાનો દાવો યુવાને કર્યો છે. પત્ની નાસી ગયા બાદ વિજયે તેની શોધખોળ કરી હતી તો પત્ની પિયરે જતી રહી હોવાનું માલુમ પડ્યું હતું. આ યુવાનની પત્ની અને તેના સાસરા અવારનવાર યુવાનને ધમકાવતા હોવાથી યુવાને નવા ફુવારા નજીક ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો છે. મારું નામ વિજય રમેશ સોલંકી છે. હું વીવી બજારનો રહેવાસી છું. મારી ઘરવાળી બે છોકરા મૂકીને વહી ગયેલી છે. એક 3 વર્ષનો છે અને વાલની બીમારી છે. અને મારી પત્ની જયા છે ને 42,500 રૂપિયા રોકડા રકમ લઈ ગયેલી છે. અને અત્યારે મેં શોધ કરતાં કરતાં પછી નવસારીથી એના વાવડ મળ્યા મને. નવસારી વાવડ મળ્યા પછી મેં ફોન કર્યો. પછી એના દાદાજીએ ને એ લોકોએ મને કીધું કે અહીંયા છે. પણ એ લોકો પછી મેં જૂનાગઢ ગયો ને, ત્યાં મને એના ભાઈએ મને કેવા વાવડ આપ્યા કે 2 લાખ રૂપિયા આપને, તો એ કે 2 લાખ રૂપિયા આપને અને પછી જૂનાગઢ આવીને કોર્ટમાં આવીને લખણું પાડી જા. અને એના પહેલાંય આને 2 છોકરી તો મૂકેલી છે અહીંયા બાજુમાં જ તે જો સામે. અને અત્યારે મારા છોકરાઓને મૂકવા માંગે છે. અત્યારે બીજો એનો ઘરવારો કરવો અને મને ફોનમાં ચોખ્ખું ધમકી દેશે એ લોકો. મેં દવા પીધી એટલે એ માટે જ તે આ ફુવારે. પોલીસ આ સમગ્ર મામલે યુવાનનું નિવેદન લઈને કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. હાલ આ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે. એક તરફ જન્માષ્ટમીનો લોકમેળો મોફૂક રાખવામાં આવ્યો છે. આ મેળો મોફૂક રહેતા ખાણીપીણી સહિતના અનેક ધંધાર્થીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે. ત્યારે ખાણીપીણીના ધંધાર્થીઓનો સમય વધારવા યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે એક તરફ છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી લોકડાઉનને કારણે નાના ધંધાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. તે લોકો આર્થિક સંક્રમણ ભોગવી રહ્યા છે. પોરબંદરમાં આવા નાના ધંધાર્થીઓનો આધાર મુખ્યત્વે તહેવારો પર હોય છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારમાં ખાણીપીણીની લારીઓ અને દુકાનોને તહેવાર પૂરતો રાત્રિના 10 વાગ્યા સુધીનો સમય મળે અને આ સમય સુધી તેમને દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી મળે તેવી માંગ કરી હતી. આજે પોરબંદર જેવા નાના શહેરમાં મોટા ઉદ્યોગો ના હોવાથી આજે નાના ધંધાર્થીઓ એકબીજાના ધંધા સાથે અને મુખ્ય તહેવાર ઉપર વધુ નિર્ભર છે. ત્યારે જે ફાસ્ટફૂડના કે અન્ય જે નાના ધંધાર્થીઓ છે તેને જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવારોમાં આવકનું પ્રમાણ વધુ હોય છે. ત્યારે આજે અમારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એવું અમે માંગણી કરી છે કે જો આ જન્માષ્ટમીના તહેવાર પૂરતા 5 દિવસ પૂરતું જો સમયગાળો વધારાવે અને 10 વાગ્યા સુધીનો કરી આપે તો આ ધંધાર્થીઓને ઘણી રાહત થશે. હાલ જન્માષ્ટમીનો મેળો પણ મોફૂક છે ત્યારે પોરબંદરમાં નાના ધંધાર્થીઓના આર્થિક સંકટમાં વધારો થાય છે. જો તહેવારોના દિવસો દરમિયાન આવા ધંધાર્થીઓને રાત્રિના સમયે વધારે છૂટ આપવામાં આવે તો તેઓને આર્થિક ટેકો મળી રહે અને તહેવારોના આ દિવસોમાં લોકોને પણ ખાણીપીણી અંગેની સુવિધા મળી રહે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પત્રકારત્વને શરમસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક પત્રકાર સહિત 3 શખ્સોને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પોલીસે પકડી પાડ્યા હતા. ધોરાજી શહેરના ઉપલેટા નેશનલ હાઈવે પર આવકાર હોટેલની સામે પોલીસે 2 મોટરકાર રોકી તેમાં ચેકિંગ હાથ ધરતા એક મોટરકારમાંથી બિયરની 579 જેટલી બોટલો મળી આવી હતી. આ બોટલો સાથે પોલીસે ઝાલાવાડ ન્યૂઝના પુનિત જોંટી બગડા તેમજ પ્રકાશ પારગી અને સાગર વિંજુડા નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પત્રકારના ઓઠા હેઠળ ઇંગ્લિશ દારૂનો વેપલો કરનારા આ શખ્સો
ઝડપાટા રાજકોટ જિલ્લાના પત્રકારોમાં ભારે ચર્ચા જાગી છે। આજે સવારે ધોરાજી શહેર વિસ્તારમાંથી ધોરાજી પોલીસ દ્વારા એક દારૂનો જથ્થો પકડવામાં આવેલ છે। એમાં દારૂના જથ્થામાં લગભગ એમાં 576 બોટલ છે, જેમાં લગભગ 48 પેટી જેટલો માલ છે અને જુદી જુદી બ્રાન્ડનો છે। એમાં બિયર પણ છે અને ઇંગ્લિશ દારૂ પણ છે। એમાં ટોટલ 3 આરોપી છે, જેમાં એક વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી બગડા છે અને બીજો પ્રકાશ ઉર્ફે કારો ભુવનભાઈ પારદી અને સાગરભાઈ વિંજુડા કરીને છે, 3 આરોપી છે। એમાં જો મુખ્ય આરોપી છે વિપુલ ઉર્ફે જોન્ટી બગડા, એને વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા બધા પ્રોહીના અને મારામારીના ગુના દાખલ છે અને જ્યારે એને પકડવામાં આવેલ સવારે રેડ દરમિયાન એને સાથે સાથે એ ભાઈ પાસેથી એક ઝાલાવાડ ન્યૂઝ કરીને કોઈ ન્યૂઝ પોર્ટલ છે એમનો બૂમ પણ પકડવામાં આવેલ અને એને અગાઉમાં પણ એની હિસ્ટ્રી મારામારી અને પ્રોહીના ગુનામાં સંડોવાયેલી રહેલી છે અને પોતે જાણ ઓળખ પોતાની આપે પત્રકાર તરીકે। પોલીસે આ શખ્સો સાથે દારૂનો જથ્થો કબજે લઈ આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગેની તપાસ હાથ ધરી હતી। અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી। ટ્રિપલ તલાકનું બિલ ભારે વિવાદ વચ્ચે પસાર થયું હતું। આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા પણ પ્રયાસ થયો હતો, તેમ છતાં હજુ કેટલાક શખ્સો પ્રતિબંધિત ટ્રિપલ તલાક આપી દેતા હોવાના કિસ્સાઓ સામે આવે છે। ઉપલેટા શહેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। ઉપલેટા શહેરમાં રહેતી શેરબાનુ નામની મુસ્લિમ મહિલાના લગ્ન જૂનાગઢ જિલ્લાના વંથલી મુકામે મહંમદ હુસેન કારવા સાથે લગભગ 5-1 વર્ષ પૂર્વે થયા હતા। શરૂઆતમાં લગ્ન જીવન પણ તેમનું સારું ચાલતું હતું, પરંતુ બાદમાં શેરબાનુના સાસરિયા પક્ષમાં પતિ અને સાસુ સહિતના સાસરિયાઓએ તેને મોયણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું। આ શેરબાનુને તેના પતિ સહિતના સાસરિયાઓએ ઢોર માર મારી અને 3 વર્ષના પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી। કેન્દ્ર સરકારના પ્રતિબંધિત કાયદા એવા ત્રિપલ તલાક પણ શેરબાનુને તેના પતિએ આપી દીધા હતા। શેરબાનુના પતિ મહંમદ હુસેન સહિતનાઓએ રબરના પાઇપ વડે તેમને અસહ્ય માર પણ મારતા તેમને હોસ્પિટલે ખસેડવી પડી હતી। આ સમગ્ર મામલે ઉપલેટા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું સાસરું વંથલી છે, મારા માવતર ઉપલેટા છે, મને આવી રીતના બે દેરાણી જેઠાણીના ઝઘડામાં મારો છોકરો એના ઘરે જાતો, એને નહોતું ગમતું, તેના કારણે ઝઘડો રોજ થયા રાખતો હતો। મેં મારા હસબન્ડને કીધું કે આપણે ગમે ભાડે મકાન લઈ લીધી, ભાડે મકાન ના લીધું ને જો આવી રીતના મને આવી રીતના મારી લીધું, મારા જટિયા ખેંચી લીધા, એટલે કે તું હોય જા મને 3 કલાક ભેગી આપી દીધી ને મારા જેઠને કે મારા સાસુને વાત કરી કે સામે બધા મને જ બોલ્યા આવી રીતના કે નહીં તું ખોટું કરેશ, આજ ઘરમાં રહેવું પડશે ને જેઠાણીને પણ બોલાવવું જ પડશે, એવી રીતના મારા માથે દબાવ રાખી કોઈ ન્યાય કરતા નહોતા અને ત્યાંથી બધા પ્રમુખ અમારા હતા ખાટકીવાડામાં એ બધાને બરકી એને આમે 3 કલાક દીધી છે। હવે મારે એટલું કહેવાનું છે કે મોદી સરકારને મને ન્યાય આપ્યો, આ 3 કલાક સરકારમાં હાલતી નથી, રાજ્ય સરકારે માસ્ક ન પહેરનારા લોકોને દંડની રકમ વધારીને 1,000 રૂપિયા કરી દીધી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં માસ્ક ન પહેરનાર સામે કેસોની સંખ્યા 14,000ને આંબી ગઈ છે। અત્યાર સુધી માસ્ક ન પહેરનારા લોકોને રૂપિયા 500 દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ હાઈકોર્ટના આદેશ અનુસાર આજથી આ દંડની રકમ વધારીને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1,000 કરી દેવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં ગઈકાલે પોલીસ અને નગરપાલિકા દ્વારા મળી 185 લોકોને દંડિત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં રૂપિયા 33 લાખ કરતાં પણ વધુ રકમ માસ્કના દંડ રૂપે ઉઘરાવી લેવામાં આવી છે। જોકે પોલીસ દ્વારા માસ્કના દંડ લેવામાં ખાસ કરીને મહિલા પોલીસ મથકના મહિલા કર્મચારીઓ દ્વારા બંગડી બજાર ખાતે મહિલાઓને માસ્ક અંગે સમજૂતી આપવાને બદલે તેમની સાથે ગેરવર્તન કરી અને માસ્ક જો જરાક પણ નાકથી નીચે હોય તો દંડ ઉઘરાવી લેવાની અનેક ફરિયાદો ઉઠી છે। બંગડી બજારમાં મહિલા પોલીસ મથકની મહિલા પોલીસ કર્મીઓ આટાફેરા કરી અને ખરીદી કરવા આવતા લોકોને માસ્કનો દંડ ફટકારી રહી છે, ત્યારે આ મહિલા પોલીસ કર્મીઓના વર્તનને લઈને ફરિયાદો ઉઠતા ઉચ્ચ પોલીસ અધિકારીએ આ અંગે ધ્યાન દેવામાં આવે તેવી માંગ શહેરના અગ્રણીય લોકો દ્વારા ઉઠી રહી છે। તેજસ પટેલ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા લોકલ સંક્રમણને કારણે વધી રહી છે. આજે પણ 4 જેટલા દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 291 સુધી પહોંચી છે. આમ કુદકે ને ભૂસકે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા પોરબંદર જિલ્લાના નાગરિકોએ હવે વધુ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બને છે. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ જુગારીઓ જાણે મેદાન આવ્યા હોય તેમ પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડો પાડી કુલ 17 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ પોરબંદરમાં જુગારના હાટડાઓ શરૂ થયા છે. ત્યારે પોલીસ દ્વારા આ જુગારના દૂષણને ડામવા માટે પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, જેમાં કડિયા પ્લોટ શેરી નંબર 2માં જાહેરમાં જુગાર રમી રહેલા રવજી લાલજી સિંઘ રખિયા, શૈલેષ રાજા પાંડાવડરા, ઉગા હાજા સિંઘ રખિયા, મનસુખ હાજા તેરૈયા, જીતુ મંગા મકવાણા અને દેવસિંહ જેઠા સિંઘ રખિયાને રોકડ રકમ 3,210 મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. તો અન્ય એક દરોડામાં છાયા એસીસી ફુવારા પાસે ગાતરાળ પાન પાસેની ગલીમાં જાહેરમાં જુગાર રમી રહેલા રાજેશ કારા બળેજા, નસરુદ્દીન બાબુ પોપટિયા, મોયદ ગુલામ હસન મુખીરા, ગિરીશ કરશન ડાભી, જયંતિ દેવજી રાડિયા, નથુ ગૌરીશંકર પંડ્યા અને હરીશ ભીખુ મકવાણાને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ તેમની પાસેથી 29,300ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત પોરબંદરના ઝાવર સોસાયટીમાં મામાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ભગવાનજી ગોરધન મકવાણા, કાંતિ કાનજી આંજાણી, અશોક દેવા બામણિયા અને રમેશ દેવસિંહ સલેટને પોલીસે ઝડપી લઈ તેમની પાસેથી 4,340નો મુદ્દા માલ કબજે કર્યો હતો. તેજસ પટેલ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુગારની મોસમ ખીલી હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે અલગ અલગ સ્થળો પર દરોડો પાડી અને 25 જેટલા શકુનીઓને ઝડપી પાડ્યા હતા. જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત થતાં જ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારધામ શરૂ થયા છે. ગઈકાલે કુતિયાણા પોલીસને બાતમી મળી હતી કે ભાદર ઝાંપા નજીક રાજુ ભાણા મકવાણા નામનો શખ્સ પોતાના અંગત ફાયદા માટે બહારથી લોકોને બોલાવીને નાલ ઉઘરાવી જુગાર રમી રહેલ હોય. બાતમીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રાજુ ભાણા મકવાણા, ભાણા જેઠા મકવાણા, મૂલચંદ બુધુમલ દેસરાણી, બાબુ વિક્રમ પરમાર, ભરત ભીમા ઓડેદરા, સાગર વિનોદ રાવલ, મનોજ બિશનપુર ગોસ્વામી, જીતેન્દ્ર કનૈયાલાલ ચંદાણી, જેપાલ હીરાનંદ ઉકવાણી, રમેશ ભોજારામ ચેતવાણી, અશોક હક્કા સોલંકી, ઉમેશ બચુ પરમાર અને ભરત ભાવનદાસ ગોસ્વામીને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ 44,520 તથા 9 મોબાઈલ મળી કુલ રૂપિયા 52,020નો મુદ્દા માલ કબજે કર્યો હતો. તો બીજી તરફ નવી બંદર પોલીસ દ્વારા લુસાડા ગામના ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા રાણા સખા કોડિયાતર, દેવસિંહ ઘેલા આંત્રોલિયા, લીલા કેશવ બળેજા, ભૂરા રામા કોડિયાતર, અર્જણ ભીમા ચાવડા તેમજ દિનેશ બાબુ ડાકીને રોકડ રકમ 22,060ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. તો અન્ય એક બનાવમાં માધવપુર પોલીસે મંડેર ગામે માતાજીના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમી રહેલા વિપુલ કાના વાસણ, રમેશ અર્જણ બળેજા, મનોજ હીરા બળેજા, હમીર લખમણ ડાભી તથા હરેશ મુળુભાઈ વાજાને 8,170ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જ દિવસમાં પોલીસ દ્વારા 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 25 જેટલા આરોપીઓને 82,250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને આ તમામ શખ્સો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેજસ પટેલ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંત શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવ્યા હતા તેમજ કોરોના અંગે સમજણ આપી અને ભક્તોને ઘરે રહીને જ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવા પણ અપીલ કરી હતી. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. એક નવી પરિસ્થિતિમાં આ વર્ષે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં
જ્યાં જ્યાં હિન્દુ ધર્માવલંબીઓ છે એ સૌ અલગ ઢંગથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મનાવવા માટે થઈ અને બાધ્ય છે, એ જરૂરી પણ છે. પણ ગમે તે પરિસ્થિતિ હોય, આપણો પ્રેમ, આપણો કૃષ્ણ પ્રેમ, આપણી ધર્મ પ્રત્યેની નિષ્ઠા એ કોઈ પણ પરિસ્થિતિમાં રોકાઈ ન શકે. આ વર્ષે આપણે સૌ આપણા ઘરમાં રહી અને કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ કરીશું, એનો આનંદ લઈશું. આ વખતે મનમાં મેળા થશે, નહીં તો સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા બહુ મોટે પાયે થતા હોય છે. મનમાં મેળો કરી અને કંઈક એવો મેળ કરીએ કે ઘરમાં આપણે આપણા ભગવાન સાથે જન્માષ્ટમી ઉજવીએ અને આપણને એ જ આનંદનો અનુભવ થાય. ભગવાને એમ કહ્યું છે, એમ સમજો કે દર વર્ષે તમે જન્માષ્ટમી માટે મારે ત્યાં મંદિરમાં આવો છો, આ વખતે હું તમારે ઘરે આવીશ. અને ભગવાન આમ પણ આપણા ઘરમાં કોઈના કોઈ સ્વરૂપે આપણા ગૃહમંદિરોમાં બિરાજતા જ હોય છે, અને દર વર્ષે આપણે આપણા ઘરના ઠાકોરજીને પણ શણગારતા હોઈએ છીએ, આરતી ઉતારતા હોઈએ છીએ. આ વર્ષે વિશેષ રૂપે આપણે આપણા ઘરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીશું અને જે જે આપણા શ્રદ્ધા સ્થાનો છે એવા મંદિરો, પછી એ ગામનું મંદિર હોય કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હોય, ત્યાં પણ આ વર્ષે નથી જઈ શકવાના, એ મથુરાની જન્મભૂમિથી ત્યાંના દિવ્ય મંદિરમાં, ભવ્ય મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ હોય, એ વૃંદાવનના બાંકે બિહારી હોય, એ નાથદ્વારાના શ્રીનાથજી હોય, કે અન્ય અન્ય મંદિરોમાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ હોય. આમ પણ ટીવીના માધ્યમથી એનું લાઈવ ટેલિકાસ્ટ થતું અને આપણે આપણા ઘરમાં રહી અને આ બધા મહત્વપૂર્ણ જે મંદિરો છે શ્રી કૃષ્ણના, ત્યાં ઉજવાતી જન્માષ્ટમીનું એ ઉત્સવનું આપણે દર્શન કરતા હતા. નિશ્ચિતપણે આ વર્ષે પણ એ દર્શન તો આપણને સૌને પ્રાપ્ત થશે જ. વિજ્ઞાન અને ટેકનોલોજીના આશીર્વાદ છે કે અહીંયા અમે હરિમંદિરમાં પણ સવારના ભગવાન મહાદેવજીના અભિષેકનું પણ લાઈવ દર્શન કરાવીએ છીએ અને સાંજની આરતીનું પણ લાઈવ દર્શન લોકો હજારોની સંખ્યામાં કરે છે. જન્માષ્ટમીનો ઉત્સવ પણ એ જ રીતે લાઈવ દર્શન કરાવવામાં આવશે અને સૌ પોતપોતાના ઘરમાં રહીને એ ઉત્સવનો આનંદ લેશે. આ ટેકનોલોજીને કારણે વિશેષ વાત એ થઈ કે દરેક મંદિર ગ્લોબલ બની ગયું. જે મંદિરની અંદર જે ઉત્સવ થતા હશે એ આખા વિશ્વની અંદર આ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી તે તે મંદિર સાથે જોડાઈને લોકો જોઈ શકશે અને માણી શકશે, દર્શન કરી શકશે. પંજરીનો પ્રસાદ તો આપણને મળે જ છે જન્માષ્ટમીના દિવસે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે. આ વખતે આપણે આપણા ઘરમાં રહીને જ્યારે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની છે ત્યારે મને એમ લાગે છે કે આપણને શ્રી કૃષ્ણ પાસેથી પ્રસન્નતાનો પ્રસાદ મળે. કૃષ્ણ મંદિરમાં જઈએ દર્શન કરવા માટે અને તમે પ્રસન્નતા લઈને જો ના પાછા વળો તો તમે
પ્રસાદ વગર પાછા આવ્યા કેવા, પ્રસાદ અસ્તુ પ્રસન્નતા, પ્રસાદ એટલે પ્રસન્નતા. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય કે અનુકૂળ વાતાવરણ હોય, ભગવાન શ્રી કૃષ્ણના અધર ઉપરનું સ્મિત ક્યારેય તે વિલાયું નથી. રાસલીલામાં જે સ્મિત હોય છે, કુરુક્ષેત્રના રણાંગણમાં પણ ભગવાનના અધર ઉપર અર્જુનને ઉપદેશ કરતા સમયે એ જ સ્મિત જોવા મળે. પરિસ્થિતિ ભલે બદલાય, આપણી મનસ્થિતિ એવી બનાવીએ કે સદા મન પ્રસન્ન રહે. આજની આ જન્માષ્ટમીની આપ સૌને વધાય અને ઈશ્વરને પ્રાર્થના, ભગવાન શ્રી કૃષ્ણ ને અનુનય વિનય કરીએ કે સૌનું તન સ્વસ્થ રહે અને સૌનું મન પ્રસન્ન રહે. તો ગમે તેવી પ્રતિકૂળતાની અંદર પણ આપણે ન માત્ર ટકી જઈશું પણ મજબૂત બનીને, ઓર મજબૂત બનીને આપણે નવા કીર્તિમાનો સ્થાપવા માટે સક્ષમ થઈશું અને એમાં સફળ થઈશું. સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય. જય શ્રી કૃષ્ણ. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય શ્રી કૃષ્ણ. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં શ્રાવણીય જુગાર પૂર બહારમાં 42 સકુનીઓ પોલીસના સકંજામાં. સમગ્ર પોરબંદર જિલ્લામાં મેઘમહેર, 1-4 ઇંચ વરસાદ. ત્રિપલ તલાકનો મામલો સામે આવ્યો, મુસ્લિમ મહિલાને પતિએ માર મારીને કાઢી મૂકી. પોરબંદર વાસીઓ મિસ કરી રહ્યા છે લોકમેળાને, સરકારનો નિર્ણય આવકાર્યો. ફરમણીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આ સમાચારના પ્રાયોજક હતા સાગર જ્વેલર્સ.